પ્રજાના પરસેવાના પૈસા વાપરી સરકારી તંત્ર વિકાસની વાતો કરતું હોય છે, પરંતુ કેટલીક ચીજોમાં જાળવણી કરવામાં ન આવતા પ્રજાના લાખો કરોડો રૂપિયા વેડફાઈ જાય છે. પોરબંદરમાં પેરેડાઇઝ વિસ્તારના શોપિંગ સેન્ટરમાં કંઈક આવું જ જોવા મળે છે. જોકે આ મામલે કોંગ્રેસે રજૂઆત કરી છે. પોરબંદરમાં પેરેડાઇઝ સિનેમા પાસે આવેલું નગરપાલિકાનું શોપિંગ સેન્ટર હાલ અત્યંત જર્જરિત બની ગયું છે. શોપિંગ સેન્ટરની દુકાનના શટર તૂટી ફૂટી ગયા છે, તો શોપિંગ સેન્ટરની દિવાલ પણ ખૂબ નબળી પડી ગઈ છે. અને એટલું જ નહીં, દુકાનની છત પણ જર્જરિત અવસ્થામાં હોવાથી બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી હાલતમાં છે. શોપિંગ સેન્ટરનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી પોરબંદર શહેર કોંગ્રેસના યુવાન આગેવાન મેરુભાઈ સિંધલે દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. હાલ આ શોપિંગ સેન્ટરમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. ગાય અને આખલાઓનું સામ્રાજ્ય ત્યાં જોવા મળે છે. આજુબાજુના લોકો ત્યાં છાણા થાપે છે, ત્યારે અહીંના દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે આ છાણાનું શોપિંગ સેન્ટર બની ગયું છે. તો સ્થાનિકોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે રાત્રે અહીં જુગારધામ અને દારૂની મહેફિલ સહિત અસામાજિક તત્વોનો અડ્ડો જામે છે. અહીં દારૂની ખાલી બોટલો અને કાચ પણ ચારે તરફ ઉડતા જોવા મળે છે. આવા તત્વો દ્વારા ઘણીવાર શોપિંગ સેન્ટરને આગ પણ લગાડવામાં આવી છે, તો અહીં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ વિશે અગાઉ ફરિયાદો પણ નોંધાઈ છે. પોરબંદર નગરપાલિકાએ પેરેડાઇઝ સિનેમા સામે બનાવેલું આ શોપિંગ સેન્ટર પ્રજાએ ભરેલા ટેક્સમાંથી જ બન્યું હતું. 10 વર્ષથી બનેલું શોપિંગ સેન્ટરનું લોકાર્પણ હજુ થયું નથી, ત્યારે વેપારીઓએ અનેક વખત રજૂઆત કરેલી કે તેમને દુકાનો ક્યારે ફાળવાશે. ત્યારે વેપારીઓને શોપિંગ સેન્ટરની દુકાનો ડ્રો સિસ્ટમ દ્વારા ફાળવવામાં આવશે તેવી બૂચડી આપી દેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી શોપિંગ સેન્ટરનું લોકાર્પણ થયું નથી. પોરબંદર કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નગરપાલિકાનું તંત્ર માત્ર લુખા આશ્વાસનો દેવામાં જ માહિર હોય તેવું લાગી રહ્યું છે. લોકોના હાથમાં લોકાર્પણના નામે લોલીપોપ પકડાવી દેવામાં આવે છે. વિકાસની વાતો કરતું તંત્ર એક દાયકાથી એક શોપિંગ સેન્ટરનું લોકાર્પણ ન કરી શકે તેની પાસે બીજા કામની તો અપેક્ષા શું રાખવી, તેવો સવાલ લોકો દ્વારા ઉઠવા પામ્યો છે. ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રએ શોપિંગ સેન્ટરનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી તેનું લોકાર્પણ કરવું જોઈએ, જેથી વેપારીઓને આ કોરોનાના સમયમાં રોજગારીની નવી તક મળે તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મારું નામ મેરુભાઈ સિંધલ. આજે ઓસામાં ઓછા પેરેડાઇઝ સિનેમાની બાજુમાં એક સુપર માર્કેટ બનેલી છે, શોપિંગ મોલ જેવું બનેલું છે, અને ત્યાં લગભગ 50ની આડેગાળે દુકાનો બનાવેલી છે. એ દુકાનોને હરાજી કરવાની હોય કે જે કંઈ વ્યવસ્થા કરવાની હોય વહેલી તકે કરવી જોઈએ, કારણ કે એ દુકાનો પ્રજાના પરસેવાની કમાણીથી બનેલી છે, નગરપાલિકાની આવકમાંથી બનેલી છે દુકાનો, કોઈના પૈસાથી બનેલી નથી. એ દુકાનોને મારું એટલું જ, નગરપાલિકાના સત્તાધીશોને મારી એટલી જ વિનંતી છે કે વહેલી તકે આ દુકાનો પાછું રિપેરિંગ કરી અને વહેલી તકે એ દુકાનો જે તે વેપારીઓને કે જે તે રીતે આપવાની હોય આપી દેવી જોઈએ, કારણ કે આજે 2 વર્ષ પહેલાં 2019માં કીધેલું હતું કે તમારી રેકડીઓ અહીંથી એટવી લ્યો, અમારે શોપિંગ મોલ બનાવવાનું છે, રેકડીઓ હટી ગયું, અને એને હું પણ વચન પણ મૌખિક આપેલું હતું કે રેકડી હટી જશે એટલે તમને દુકાનો આપી દેશું. હજી સુધી એ માગણીદારો જે રેકડીઓવાળા છે, નાના પાથરણાવાળા છે, એને હજી પણ દુકાનો આપેલું નથી. તો નગરપાલિકાના સત્તાધીશોને મારી એટલી પણ વિનંતી છે કે વહેલી તકે એ શટરો નાખી, દુકાનો રિપેરિંગ કરી અને વહેલી તકે નાના માણસોને આપી દે, તો નાના માટે માણસોનો રોજી રોટીનો ચાલુ થાય, એટલી જ મારી નગરપાલિકાના સત્તાધારીઓનો અને પદાધિકારીઓને વિનંતી છે. નગરપાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરનો હેતુ તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સરળતાથી વસ્તુઓ મળી રહે તે માટે શાક માર્કેટ કમ શોપિંગ સેન્ટર બનાવવાનો હતો. પરંતુ હાલ આ બિલ્ડિંગને જોતા એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાનો શોપિંગ સેન્ટર બનાવવાનો હેતુ સાવ નિષ્ફળ ગયો છે અને પ્રજાના પરસેવાના પૈસા પણ પાણીમાં ગયા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.